કેબિનેટ મંત્રી તરીકે મૂળભાઈ બેરાએ ચાર્જ સંભાળ્યો છે, તેમની સાથે વાત કરશું. મૂળભાઈ, સૌથી પહેલા તો આપને અભિનંદન. એક વાત એ પણ છે કે બિન અનુભવી તો નથી તમે, અગાઉ પણ આપ મંત્રી તરીકે રહી ચૂક્યા. આજ વખતે જે ખાતાની ફાળવણી થઈ છે, નવા ખાતા આવ્યા છે, કઈ રીતનો ફોકસ રહેશે એના ઉપર? મને અગાઉ પણ અનુભવ છે અને અત્યારે સરકારમાં દરેક વખતે સરકારની જે સિસ્ટમ પ્રમાણે જે જે કામો પ્રાયોરિટીમાં લેવાના હોય એ અત્યારે પાઇપલાઇનમાં જ હોય છે. જે કામો દાખલા તરીકે શિવરાજપુર બીચ છે પ્રવાસનમાં, તો એવા જે પ્રોજેક્ટો છે એને ખૂબ ઝડપથી પૂર્ણ થાય. અન્ય વિભાગો જે મારી પાસે છે એમાં પણ રાજ્યની વિકાસ યાત્રામાં જે પ્રાયોરિટીમાં લેવાના કામો છે એને ખૂબ ઝડપથી પ્રાયોરિટીમાં લઈ અને એનો એક રોડમેપ બનાવી અને આગામી દિવસોમાં ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારશું. મૂળભાઈ, એક ડિપાર્ટમેન્ટ એવો આપની પાસે આવ્યો છે કે જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારે તેમણે શરૂ કરેલો, ક્લાઇમેટ ચેન્જ, અને એના ઉપર વધારે ફોકસ અથવા તો એ જવાબદારી મોટી ગણી શકાય? હા, ક્લાઇમેટ ચેન્જ છે એ ખૂબ સરસ વિભાગ છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એની શરૂઆત સમગ્ર દેશમાં, પેલું ગુજરાતમાં જ આ નવો વિભાગ ક્લાઇમેટ ચેન્જનો શરૂઆત કરી હતી અને એમાં ખૂબ ઉત્સાહ, મને વિશ્વાસ છે કે ખૂબ આગળ વધી શકાય એવું છે. ખૂબ જેટલું કામ કરવું એટલું કરી શકાય એમ છે અને એમાં કરશું આગળ. આજની યુગની વાત કરીએ તો પર્યાવરણ એ સૌથી મહત્વનો વિષય છે. સાફ હવા લોકોને મળતી નથી, અમદાવાદ અને એવા શહેરો પણ પ્રદૂષિત હવાથી ગ્રસ્ત છે, ત્યારે એ પ્રકારે કઈ રીતે આગળ વધશું? બસ બધા જ મેં કીધું ને કે અત્યારે જલ પર્યાવરણની દ્રષ્ટિએ આજના સમયમાં ખૂબ જરૂરિયાત છે. ઓછામાં ઓછું પોલ્યુશન હોય એમાં આગળ આગળ કામ અમે કરતા જશું ને શીખતા જશું, જે જ્યાં જે નિષ્ઠાપૂર્વક કામ કરીએ એટલે એમાં સફળતા જ મળવાની હોય. ખૂબ ખૂબ આભાર મૂળભાઈ. તો મૂળભાઈએ જણાવ્યું કે તેમણે ચાર્જ લીધો છે, હવે રોડમેપ તૈયાર કરશે અને એ પ્રમાણે આગળ વધશે. ક્લાઇમેટ ચેન્જ એવો વિભાગ એમના ફાળે આવ્યો છે કે જે આજના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યો હતો. કેમેરામેન વિપુલ બાલધા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર.